કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ચેપ્ટર 6 ઉબુન્ટુ લિનક્સ નો પરિચયમાં આગળ વધીશું. લાસ્ટ ટાઈમ આપણે ઉબુન્ટુ લિનક્સ માં લિનક્સ ની હિસ્ટ્રી, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ની હિસ્ટ્રી, ઉબુન્ટુ લિનક્સ તો એ બધા વિશે માહિતી મેળવી ગયેલા. હવે આપણે ઉબુન્ટુ માં એનો એક્સેસ કઈ રીતે કરવાનો છે, ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો એ બધી માહિતી જોઈશું. ફાઇલ સિસ્ટમ વિશેની માહિતી જોઈશું. તો આપણે આગળ ચર્ચા કરીએ. ઉબુન્ટુમાં વિગતોનો ઉપયોગ. હવે આપણે જોઈશું કે ઉબુન્ટુમાં વિગતોનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. એક્સેસિંગ ડેટા ઓન ઉબુન્ટુ, એટલે કે આપણે જે પણ ડેટા કે માહિતીનો ઉપયોગ કરીએ છીએ ઉબુન્ટુમાં કઈ રીતે ઉપયોગ કરવાનો છે. તો કોમ્પ્યુટરમાં ઘણા સ્ટોરેજ સાધનો ઉપલબ્ધ હોઈ શકે છે, એટલે આપણે કોમ્પ્યુટરમાં જે માહિતી છે એ કસે ને કસે સ્ટોર કરીએ છીએ મેમરીમાં, બરાબર, હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરીએ, પેનડ્રાઈવમાં સ્ટોર કરીએ. તેવી રીતે કોમ્પ્યુટરમાં ઘણા સ્ટોરેજ ડિવાઇસ છે, જેમ કે સીડી છે, ડીવીડી છે, કોમ્પ્યુટરની અંદર જોવા જાય તો હાર્ડ ડિસ્ક છે, પેનડ્રાઈવ છે, બરાબર. તો વળી રિમુવેબલ સાધનો પણ તમે ગમે તે સમયે જોડી કે દૂર કરી શકો છો. તો દરેક સાધને પોતાની ફાઇલ સિસ્ટમ હોય છે. શું હોય છે? દરેક સાધનને પોતાની ફાઇલ સિસ્ટમ હોય. ફાઇલ સિસ્ટમ એટલે કે તમે જોયું હશે કે મારે કોમ્પ્યુટરની અંદર જે સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, એફ ડ્રાઈવ હોય, મેઇન એક રૂટ ફાઇલ હોય, એની અંદર તમે ઘણી બધી ફાઇલ મૂકી શકાય. એને ફાઇલ સિસ્ટમ કહેવાય કે જ્યાં બધી ફાઇલ હોય છે. કોમ્પ્યુટરમાં આપણે બધા પ્રોગ્રામની ફાઇલ સેવ કરીએ છીએ એને ફાઇલ સિસ્ટમ કહેવાય. તો હાર્ડ ડિસ્ક જેવા એકથી વધુ પાર્ટીશન ધરાવતા સાધન પર દરેક પાર્ટીશન માટે સ્વતંત્ર ફાઇલ સિસ્ટમ હોય છે. આ ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમ દરેક ફાઇલ સિસ્ટમ સી ડી ઈ વગેરે જેવા અક્ષરો એટલે કે ડ્રાઈવ લેટર્સ દ્વારા સુનિશ્ચિત કરે છે. તમને જણાવ્યું એ પ્રમાણે ફાઇલ સિસ્ટમ હોય છે તો એ રીતે હાર્ડ ડિસ્ક હોય, હાર્ડ ડ્રાઈવના એના પાર્ટીશન કરેલા હોય. એટલે દરેક ફાઇલ સિસ્ટમનું નામ શું આપેલું હોય? સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ. એટલે કે સી ડી ને ઈ ડ્રાઈવ જે છે એ મેઇન ફાઇલ હોય, ઓકે, મેઇન ડ્રાઈવ હોય, એની અંદર ઘણી બધી ફાઇલ હોય છે. જો કે લિનક્સ અને યુનિક્સ જેવી સિસ્ટમ પાસે વૃક્ષ સ્વરૂપે રૂટ ડિરેક્ટરી હોય છે. કેવું હોય છે લિનક્સ અને યુનિક્સમાં? કેવું હોય છે? વૃક્ષ સ્વરૂપે. વૃક્ષ સ્વરૂપે એટલે કે કેવું હોય? ટ્રી ટાઈપ. રૂટ ડિરેક્ટરી એટલે જે મેઇન એક મૂળ હોય, મૂળમાંથી ઘણી બધી ડાયરેક્ટરીઓ નીકળે છે. તો એ જ રીતે અહીંયા રૂટ ડિરેક્ટરી એટલે કે મેઇન રૂટ ડિરેક્ટરી હોય, મેઇન ફોલ્ડર હોય, એની અંદર ઘણી બધી ફાઇલ હોય છે. તો રૂટ ડિરેક્ટરીથી શરૂ થતી સિંગલ ફાઇલ સિસ્ટમ હોય છે. રૂટને સ્લેશ દ્વારા દર્શાવવામાં આવે છે. અહીંયા રૂટને શાના દ્વારા દર્શાવવામાં આવે છે? આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઉબુન્ટુ યુનિક્સ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં રૂટને કઈ સાઇન દ્વારા દર્શાવવામાં આવે છે? તો બેક સ્લેશ દ્વારા, સ્લેશ દ્વારા. ઉબુન્ટુ જે પાર્ટીશન દ્વારા બૂટ કરવામાં આવે છે તેને રૂટ ફાઇલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આ ફાઇલ સિસ્ટમની રૂટ ડિરેક્ટરી ફાઇલ સિસ્ટમના આખા એ વૃક્ષ માળખાનું મૂળ બને છે. શરૂઆત માત્ર આ જ ફાઇલ સિસ્ટમ ઉપલબ્ધ હોય છે, એટલે કે મેઇન જે મૂળ ફાઇલ સિસ્ટમ કઈ હોય છે? તો જે આ રૂટ ડિરેક્ટરી કઈ છે એને. અન્ય કોઈ પણ ફાઇલ સિસ્ટમને કોઈ પણ હયાત ડિરેક્ટરી દ્વારા સ્થાપિત કરી શકાય છે. માઉન્ટ એટલે કે ઇન્સ્ટોલ કરી શકાય, એટલે કોઈ બી બીજી ફાઇલ સિસ્ટમ હોય તેના અત્યારની જે ડિરેક્ટરી હોય એના દ્વારા તમે સ્થાપિત કરી શકો છો. આ ડિરેક્ટરીને માઉન્ટ પોઈન્ટ કહે છે. તો એ ડિરેક્ટરીને શું કહેવાય? માઉન્ટ પોઈન્ટ. એકવાર સ્થાપિત થયા બાદ તે ફાઇલ સિસ્ટમની માહિતી માઉન્ટ પોઈન્ટ ડિરેક્ટરીની વિગતો સ્વરૂપે જોઈ શકાય છે. જો માઉન્ટ પોઈન્ટ માટે ઉપયોગમાં લીધેલ ડિરેક્ટરી પહેલેથી જ કોઈ વિગતો ધરાવતી હોય તો તે સ્થાપના ક્રિયા દરમિયાન તેને હાઇડન બનાવી દેવામાં આવે. એટલે કે ત્યારે કે આપણી પાસે સી ડ્રાઈવ, એફ ડ્રાઈવ છે, આપણે પેન ડ્રાઈવ નાખીએ તો એ પણ એક ફાઇલ સિસ્ટમ જેવું થઈ ગયું, ઓકે. તેમાં ઘણી બધી ફાઇલ કે ડિરેક્ટરી હોય તો એને તે સમય દરમિયાન હાઇડન કરી દેવામાં આવે છે કે એને ઇન્સ્ટોલ કરે ત્યારે. એ પછી માઉન્ટ પોઈન્ટ ડિરેક્ટરી દ્વારા ફાઇલ સિસ્ટમની વિગતોનો ઉપયોગ કે સુધારા કરી શકાય છે. જ્યારે આ ફાઇલ સિસ્ટમની જરૂર નહીં હોય ત્યારે તેને વિસ્થાપિત કરી શકાય, એટલે કે કોઈ બી આપણે પ્રોગ્રામ કે જરૂર હોય તો ઇન્સ્ટોલ કરી શકાય, એની જરૂર હોય ત્યારે ઇન્સ્ટોલ કરીએ છીએ. તે રીતે અહીંયા ફાઇલ સિસ્ટમને પણ તમે ઇન્સ્ટોલ અને અનઇન્સ્ટોલ કરી શકો. ઇન્સ્ટોલ એટલે માઉન્ટ અને અનઇન્સ્ટોલ એટલે અનમાઉન્ટ, એટલે વિસ્થાપિત. આ સમયે માઉન્ટ પોઈન્ટ ડિરેક્ટરીની અદ્રશ્ય એવી મૂળભૂત વિગતોને ફરી દ્રશ્યમાન એટલે કે અનમાર્ક્સ બનાવવામાં આવે છે. આપણે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે ફાઇલ સિસ્ટમ કેવી હોય. તો રૂટ ફાઇલ સિસ્ટમ કેવી હોય? તો સ્લેશ એ મેઇન રૂટ ફાઇલ ધરાવે છે. એમાં D1 અને D4 નામનું ફોલ્ડર છે. D1 ની અંદર D3 ફોલ્ડર, D3 એટલે ડિરેક્ટરી,
ને એફ વન એફ ટુ એ બધી ફાઇલ હોય છે બરાબર. તો અહીંયા ડી ડિરેક્ટરી દર્શાવે છે ને એફ ફાઇલ દર્શાવે છે. અન્ય સાધન પરની ફાઇલ સિસ્ટમ કેવી હોય તો આ રીતે હોય છે. ત્યારબાદ ડી થ્રી પર સ્થાપિત બીજી ફાઇલ સિસ્ટમ કેવી હોય તો એ રીતે આ, અને વિસ્થાપિત ફાઇલ સિસ્ટમ કે પાછી ફરીથી આ જે એક મેઇન ફાઇલ રૂટ ફાઇલ સિસ્ટમ છે એની પર આ અન્ય સાધન પરની ફાઇલ સિસ્ટમ જે માઉન્ટ કરેલી છે, અને પછીને અનમાઉન્ટ કરી દે એટલે પાછી પહેલા જેવી જ ફાઇલ સિસ્ટમ આવી જાય છે. અન્ય સાધન પરની ફાઇલ સિસ્ટમ દર્શાવે છે. ઓકે, આપણે જોઈ લીધું. આમ છતાં સામાન્ય રીતે ફાઇલ સિસ્ટમને ખાલી ડિરેક્ટરી દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. પૂર્વ નિર્ધારિત વ્યવસ્થા મુજબ ઉબુન્ટુ સિસ્ટમના સ્થાયી સ્થાનોને આપોઆપ શોધ કરી તેને ફાઇલ બ્રાઉઝરમાં આવેલા ડાબી બાજુના ભાગમાં તેમજ પ્લેસીસ મેનુની અંદર દર્શાવે છે. એટલે કે અમુક જે ફિક્સ પ્રોગ્રામ હોય એને પ્લેસીસ મેનુની અંદર દર્શાવવામાં આવે છે. પ્રથમવાર તેનો ઉપયોગ કરતી વખતે તેને માઉન્ટ કરવામાં આવે છે. રૂટ ફાઇલ સિસ્ટમ સિવાયની તમામ સ્થાપિત થયેલ ફાઇલ સિસ્ટમની બાજુમાં ફાઇલ બ્રાઉઝર એક ત્રિકોણાકાર આઇકન ધરાવે છે. એટલે કે પહેલી વાર જેને ઉપયોગ કરતા એને ત્યારે એને માઉન્ટ કરવામાં એટલે કે ઇન્સ્ટોલ કરવામાં, ત્યાર પછી ઇન્સ્ટોલ કરવી પડતી નથી. રૂટ ફાઇલ સિસ્ટમ સિવાયની જે બાકીની જે ફાઇલ સિસ્ટમ હોય એને ફાઇલ બ્રાઉઝરમાં એક ત્રિકોણાકાર આઇકન દર્શાવે છે, જ્યાંથી તમે જોઈ શકો છો. એટલે કે અહીંયા જોઈ શકો, અહીંયા બતાવે છે ફાઇલ સિસ્ટમ જોવા માટેનું જી હોય. આપણે ફાઇલ સિસ્ટમ જોવું હોય તો એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે કે આપણે જે યુઝ કરીએ છીએ ડિસ્પ્લેમાં કેવું દેખાશે, આ રીતે તમે જો વિન્ડોઝ વિન એક્સપી ના આ રીતે દર્શાવેલું છે કે બાકીના ફોલ્ડર નોર્મલ છે. અને ફાઇલ સિસ્ટમ કહેવાય કે ભાઈ આ જીગ્નેસ નામનો ફોલ્ડર છે એમાં ઘણી બધી અલગ અલગ ડેસ્કટોપ છે, ડોક્યુમેન્ટ છે, એ બધી અલગ અલગ ફાઇલ છે, ફોલ્ડર છે, સોરી. આ આઇકન પર ક્લિક કરી ફાઇલ સિસ્ટમને અનમાઉન્ટ કરી શકાય છે. એટલે તમારે એને અનમાઉન્ટ કરી નાખવી હોય તો અહીંયાથી તમે એને કરી શકો છો આ ચિહ્ન પર ક્લિક કરવાથી. જ્યારે ઉપયોગ કરતા ફરી તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેને પુનઃસ્થાપિત કરવામાં આવે છે. હવે રિમૂવેબલ સાધનો જ્યારે જ્યારે જોડવામાં આવે ત્યારે તે આપોઆપ સ્થાપિત થઈ જાય. એટલે જ્યારે આપણે પેનડ્રાઈવ જોઈન્ટ કરીએ, ખબર, કોઈ વાર પેનડ્રાઈવ પહેલી વાર નાખતા હોય, કોઈ નવી કંપનીની પેનડ્રાઈવ પહેલી વાર ઇન્સ્ટોલ થાય, ઓટોમેટિકલ ઇન્સ્ટોલ થઈ જાય, આપણે કંઈ કરવું પડતું નથી. પછી જ્યારે તમે બીજી વાર ઉપયોગ કરો તો એ પાછી ઇન્સ્ટોલ કરવાની જરૂર પડતી નથી. કોઈ વાર થાય છે, કોઈ વાર જરૂર નથી પડતી. ઓપ્ટિકલ ડિસ્ક જેવા રીડ ઓનલી સાધનો માત્ર દૂર કરવાથી કે કાઢી લેવાથી કાઢી શકાય છે. ઓકે, એના માટે જેમ કે પેનડ્રાઈવ હોય તો પેનડ્રાઈવને આપણે રાઈટ ક્લિક કરીએ, એનું ચિહ્ન દેખાય ડેસ્કટોપ પર ટાસ્કબાર પર, રાઈટ ક્લિક કરીને સેફલી રિમૂવ ડ્રાઈવ ડિવાઇસ, સેફલી રિમૂવ ડિવાઇસ વિકલ્પ પસંદ કરીને તમે એને અનઇન્સ્ટોલ કરી શકો, એટલે કે પેનડ્રાઈવ કરી શકો છો. એ રીતે તમે સેફલી પેનડ્રાઈવને રિમૂવ કરી શકો છો. આમ કરવાથી વધુ સારી કાર્યવાહીના હેતુથી મુખ્ય મેમરીમાં કેશ સ્વરૂપે સંગ્રહિત વિગતોને હાર્ડ ડિસ્ક પર લખવામાં આવે છે. પછી પ્રક્રિયાના અંતે આવું લખવામાં ઇટ ઇઝ નાઉ સેફ ટુ રિમૂવ ડિવાઇસ એવું કરો એટલે આપણે પેનડ્રાઈવ ડાયરેક્ટ કાઢી શકો છો. તો આવી રીતે તમે સારી રીતે એનો ઉપયોગ કરી શકાય છે. કોઈ વાર આપણે એવું કહીએ કે આ પ્રક્રિયા આપણે પૂરી નહીં કરીએ તો કોઈ વાર આપણે અમુક વાર પેનડ્રાઈવમાંથી વિગતો જતી રહી, ફાઇલ સિસ્ટમને નુકસાન પહોંચે. જો આ તમામ પ્રક્રિયાને કમાન્ડનો ઉપયોગ કરીને પણ પાડી પાડી શકાય. જ્યારે સિસ્ટમ બૂટ થાય ત્યારે દર વખતે કોઈ ફાઇલ સિસ્ટમ કોઈ નિશ્ચિત માઉન્ટ પોઈન્ટ પર આપોઆપ સ્થાપિત થઈ જાય તેવી વ્યવસ્થા પણ શક્ય છે. પૂર્વ નિર્ધારિત રીતે સ્થાયી અને રિમૂવેબલ સાધનોને સિસ્ટમ સ્લેશ મીડિયા ડિરેક્ટરીમાં સ્થાપિત કરે છે. એક્સ વિન્ડોઝ સિસ્ટમ, હવે એક્સ વિન્ડોઝ સિસ્ટમ આપણે જોઈએ કે લિનક્સ અને યુનિક્સ જેવી સિસ્ટમની જેમ ગ્રાફિક માટે એક્સ વિન્ડોઝનો ઉપયોગ કરીએ છીએ. ગ્રાફિક્સ માટે એટલે કે આપણે જે જોઈએ છે, આપણે કેમ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ચિત્ર દેખાય એ રીતે લિનક્સમાં ગ્રાફિક્સ એટલે કે ચિત્ર જોવા માટે આપણે, મતલબ કે આપણને જે દેખાય છે સિસ્ટમ તે કઈ સિસ્ટમ છે તો એક્સ વિન્ડોઝનો ઉપયોગ થાય છે. આ સિસ્ટમ કોઈ પણ સાધનોની સ્વતંત્ર રીતે મૂળભૂત ગ્રાફિક ક્ષમતા સક્ષમતા પ્રદાન કરે છે. તેના બે ઘટકો છે, એક્સ સર્વર ગ્રાફિક્સ ડિસ્પ્લેની સુવિધા આપે છે, તથા કીબોર્ડ માઉન્ટ ટચસ્ક્રીન અને અન્ય ઇનપુટ સાધનો દ્વારા ઇનપુટની સુવિધા પણ પ્રદાન કરે છે. એક્સ સર્વર દ્વારા આપવામાં આવેલી સુવિધાઓને ગ્રાફિક માટે ઉપયોગ કરનારા પ્રોગ્રામને એક્સ ક્લાયન્ટ કરવામાં આવે.
ઓકે, એક્સરો એટલે જે બધી સુવિધા આપે છે, નેક્સ્ટ ક્લાયન્ટ એને જે સુવિધાનો ઉપયોગ કરે એ. ક્લાયન્ટ અને સર્વર બંને એક જ સિસ્ટમ પર હોય તો પણ એકબીજા સાથે માહિતીની આપ લે કરવા માટે નેટવર્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. પરિણામે એક્સ વિન્ડોઝ વાતાવરણ ઘણું જ ફ્લેક્સિબલ હોય છે. અને એના પર કામ કરવાનું ઘણું સરળ બની જાય, કેમ કે શું હોય કે કોઈ પણ કોમ્પ્યુટરમાં ચાલી રહેલો કોઈ ક્લાયન્ટ પ્રોગ્રામ અન્ય કોમ્પ્યુટરમાં ચાલી રહેલા કોઈ પણ સર્વર પ્રોગ્રામ સાથે જોડાઈ શકે છે. આથી સિસ્ટમને દૂર રહી ચલાવવાનું, કમ્પ્યુટર પર ગ્રાફિક્સ સેશન ચલાવવાનું તથા કોમ્પ્યુટર નિયંત્રિત કરવાનું કાર્ય ઘણું સરળ બની જાય છે. એક્સ વિન્ડોઝ સિસ્ટમ માત્ર પ્રાથમિક ગ્રાફિક ક્ષમતાઓ પૂરી પાડે છે. એક્સ વિન્ડોઝ સિસ્ટમની આ પ્રાથમિક સુવિધાનો ઉપયોગ દ્વારા વિન્ડો બટન, મેનુ, લિસ્ટ, ટેક્સ્ટ, ઇનપુટ બોક્સ, પેનલ વગેરે જેવા યુઝર ઇન્ટરફેસ ઘટકો પૂરા પાડવામાં આવે છે. અને વિન્ડો મેનેજરના ઉપરી વિભાગમાં બનાવવામાં આવેલ ડેસ્કટોપ મેનેજર ઓપરેટિંગ સિસ્ટમના ગ્રાફિક સેલ તરીકે કામગીરી બચાવે છે. ઓપરેટિંગ સિસ્ટમના ગ્રાફિક સેલ તરીકે કોણ કામગીરી બતાવે છે? ડેસ્કટોપ મેનેજર એટલે આપણને જે દેખાય છે તે. લિનક્સ આપણને કાર્ય કરવા માટે એકથી વધુ વર્ચ્યુઅલ સ્ક્રીન પૂરા પાડે છે. પણ સ્ક્રીન એક જ દેખાય છે, પણ એવી ઘણી આભાસી તમને ફક્ત ત્યાં દેખાય તો આભાસી સ્ક્રીન પૂરી પાડે છે, જે સામાન્ય રીતે મોટાભાગની તમામ ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ નથી. હકીકતમાં ઉપયોગ માટે એક સાથે જુદી જુદી 12 આભાસી સ્ક્રીન ઉપલબ્ધ હોય છે. આ ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે કે લિનક્સ આપણને કાર્ય કરવા માટે કેટલી વર્ચ્યુઅલ કે આભાસી સ્ક્રીન પૂરી પાડે છે? તો 12. કેટલી? 12 આભાસી સ્ક્રીન. કેવી કેવી હોય? તો કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ F1 થી લઈને F12 સુધી. કઈ રીતે? એની શોર્ટકટ કી કઈ છે? તો 12 છે તો 12 માંથી તમારે એક પહેલી બીજી ત્રીજી એવી રીતે ઓપન કરવી. તો શું કરવાનું? પહેલું ઓપન કરવી એટલે એના માટે તમારે કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ F1 કી દબાવવાની. F1 એટલે ફંક્શન કી. તેવી જ તમે F1 થી F12 ફંક્શન કી નો ઉપયોગ કંટ્રોલ પ્લસ અલ્ટર સાથે કરશો, તેવી 12 પ્રકારની વર્ચ્યુઅલ સ્ક્રીન તમે જોઈ શકશો. કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ F1 થી લઈને કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ F12 સુધી. આ રીતે તમે 12 આભાસી સ્ક્રીન ઓપન કરી શકો. પ્રથમ 6 સ્ક્રીન ટેક્સ્ટ મોડ સ્ક્રીન છે, જ્યારે પછીના 6 સ્ક્રીન ગ્રાફિક મોડ સ્ક્રીન છે. એટલે પહેલી જે 6 સ્ક્રીન હશે એ ટેક્સ્ટ મોડ એટલે તમને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ હશે, અને બાકીની જે 6 છે એ ગ્રાફિક્સ મોડ હશે, જેમાં તમે બધું જોઈ શકશો. આ રીતે એવી રીતના 6-6 અલગ અલગ સ્ક્રીન છે. તો પહેલી બાય ડિફોલ્ટ કરીએ તો લોગિન પ્રક્રિયા પ્રથમ 6 ટેક્સ્ટ મોડ સ્ક્રીન શરૂ કરવામાં આવે છે, જેથી યુઝરને મને પાસવર્ડ આપી કાર્ય શરૂ કરી શકાય. અને 7મા સ્ક્રીનથી પૂર્વ નિર્ધારિત ગ્રાફિક સ્ક્રીન શરૂ થાય છે. તમામ ટેક્સ અને ગ્રાફિક મોડના સત્રો એકબીજાથી સ્વતંત્ર છે, જાણે કે એક જ માં 12 કોમ્પ્યુટરો. તમને એવું લાગે કે એક જ કોમ્પ્યુટરમાં 12 કોમ્પ્યુટરો છે, એવી તમે 12 આભાસી સ્ક્રીન આમાં યુઝ કરી શકો. હવે GUI વિન્ડોના ઘટકો. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તો આપણે બધા યુઝ કરીએ જ છે, હવે એના ઘટકોમાં શું આવી શકે? તો મોટાભાગની ઓપરેટિંગ સિસ્ટમને આપણે મર્યાદિત રીતે એક જ સમયે એક જ સમગ્ર સ્ક્રીનનો ઉપયોગ કરી શકાય છે. તો આવી રીતે એક સાથે અનેક વિન્ડો ખોલી તેમાં કાર્ય કરવાનું હોય તો ફરજિયાતપણે એકથી બીજી વિન્ડોમાં સતત ફરતા રહેવું પડે. તો અઠવાડિયે એક જ સમયે ઘણી વિન્ડો સ્ક્રીન પર જોઈ શકાય, તે માટે વિન્ડોના કદ નાના રાખવા પડે. અથવા તો એવું હોય કે આપણે એક કરતા વધારે વિન્ડોઝમાં કામ કરવાનું હોય. કોઈ વાર એકમાં આપણે કઈ સર્ચ કરતા હોય તો ઇન્ટરનેટ એક્સપ્લોર ઓપન કરીએ, એકમાં આપણે કઈ ફાઇલ બનાવતા છે તો વર્ડ ઓપન કરીએ. એવી રીતે ઘણી બધી તમારે વિન્ડો ઓપન કરી કરવાની હોય તો આમાં તમે ઓપન કરી શકો છો. દરેક ગ્રાફિક સ્ક્રીન પાસે અનેક કાર્યક્ષેત્રો હોય છે. દરેક વર્કશીપ એક વર્કસ્પેસ એક તાર્કિક મોનિટર છે, જેમાં આપણે વિન્ડો ખોલી શકાય છે. અને એક જ સમયે આપણી પાસે જુદી જુદી વર્કસ્પેસમાં અનેક પૂર્ણ કદની વિન્ડો ખોલેલી હોય છે. જો એક સાથે ઘણી વિન્ડો ખોલવામાં આવી હોય તો આપણે એના પ્રકાર અથવા ઉપયોગના આધારે જુદા જુદા વર્કસ્પેસ પર જૂથમાં વહેંચી શકાય છે, જેથી એક જ વર્કસ્પેસમાં તમામ વિન્ડો અસ્તવ્યસ્ત ન રહે. એટલે જો અહીંયા એક રાઇટર પ્રોગ્રામ ઓપન કરેલો છે, ઉબુન્ટુ વિન્ડોના ઘટકો, તેમાં ઘટકો બતાવવામાં આવે છે. પહેલું છે ક્લોઝ બટન, મિનિમાઇઝ બટન, મેક્સિમાઇઝ બટન.
તમે જોઈ જશો તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ક્લોઝ મિનિમાઇઝ મેક્સિમમ બટન જમણી બાજુ હોય, અહીંયા ડાબી બાજુ છે. પછી મેનુ બાર આવે, ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ, બરાબર. આ બધા મેનુ બાર છે. પછી ટાઇટલ બાર, જે ઉપરનું સૌથી ઉપર હોય તે ટાઇટલ બાર છે. પછી સ્ક્રોલ બાર, વર્ટિકલ સ્ક્રોલ બાર એટલે ઉપર સ્ક્રોલ બાર, પેજ ઉપર નીચે કરવા માટે. હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર એટલે પેજને ડાબીથી જમણી બાજુ ખસેડવા માટે. અને લાસ્ટમાં હોય છે સ્ટેટસ બાર, બરાબર. તો ટાઇટલ બાર, મેનુ બાર, સ્ટેટસ બાર, હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર, વર્ટિકલ સ્ક્રોલ બાર, પછી ટૂલ બાર. આ જ્યાં રીતે બધા આઇકોન દેખાય છે ટૂલ બાર છે, તો આ વિન્ડોના ઘટકો છે. તો સ્ક્રીન પરની વિન્ડો સામાન્ય રીતે હાલમાં કાર્યરત એવા પ્રોગ્રામિંગ થાય, એટલે તમે જે પણ પ્રોગ્રામ ઓપન કરી રહ્યો છે તે તમને વિન્ડોમાં દેખાશે. તમારે એક સાથે વધારે વિન્ડો ઓપન કરવી હોય તો તમે એક સાથે વધારે વિન્ડો ઓપન કરી શકો છો. અને ટાઇટલ બાર હોય તેના પર તમારે જે વિન્ડોમાં કાર્યરત થવું હોય તે ટાઇટલ બાર પર તમે ક્લિક કરશો એટલે વિન્ડોમાં તમે જઈ શકશો. હવે અમારે તમે વિન્ડોનું કદ બદલી શકાય એટલે તમને ખ્યાલ જ છે, વિન્ડો એટલે જે સ્ક્રીન હોય તમને દેખાય એને તમે નાની મોટી કરી શકો છો, માઉસની મદદથી કરી શકો છો, બરાબર. હવે છે સિસ્ટમ મેનુ. તમે અહીંયા સિસ્ટમ મેનુ જોઈ શકો. જ્યારે તમારે સિસ્ટમમાં કંઈ પણ સુધાર વધારા કરવા હોય અહીંયા કરી શકો છો. મિનિમાઇઝ કરવો, મેક્સિમાઇઝ કરવો, મૂવ કરવો, રિસાઈઝ કરવો હોય, આ રીતે તમે અહીંયાથી સિસ્ટમમાંથી સુધારા વધારા કરી શકાય છે. હવે છે ડેસ્કટોપ. દર્શાવવા માટે સુપર પ્લસ ડી કી દબાવી તમામ વિન્ડોને મિનિમાઇઝ કરી શકાય છે. આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડેસ્કટોપ દર્શાવવા માટે કઈ શોર્ટકટ કી દબાવી તમામ વિન્ડોને મિનિમાઇઝ કરી શકાય. તમે તો મિનિમાઇઝ કરતા આવડે છે વિન્ડોને, પણ એક સાથે તમારે વિન્ડો મિનિમાઇઝ કરવું હોય તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં તમે કરશો વિન્ડો પ્લસ ડી, વિન્ડો ડી એટલે કે જે વિન્ડોઝની સાઇન વાળી કી છે તે અને ડી મૂળાક્ષર તમે ક્લિક કરશો એટલે મિનિમાઇઝ થઈ જશે. તો એ જ વિન્ડો કીને તમે અહીંયા સુપર કી કહી શકો છો. કઈ કીબોર્ડ પર જે વિન્ડોઝનો લોગો ધરાવે છે એ કીને તમે વિન્ડો કી અથવા સુપર કી કહી શકો છો. તો તમારે ઘણું બધું કામ ઓપન કરેલું હોય ને બધા જ ઘણી બધી વિન્ડો કોમ્પ્યુટરમાં ખુલ્લી હોય ને એક સાથે તમારે એને મિનિમાઇઝ કરવું હોય એના માટે શું કરવાનું, સુપર પ્લસ ડી શોર્ટકટ કી. કઈ? સુપર પ્લસ ડી. સુપર કી કઈ આવે તો વિન્ડોઝની કી. ને ફરી તમારે એને રિસ્ટોર કરવું હોય તો પાછું તમારે સુપર પ્લસ ડી કી પ્રેસ કરી દેવું હોય એટલે પાછા વિન્ડો ઓપન થઈ જશે. અને જો તમારા કીબોર્ડ પર સુપર કી એટલે કે વિન્ડોઝ કી ન હોય તો તમે એને એની જગ્યાએ કંટ્રોલ પ્લસ અલ્ટ પ્લસ ડી નો ઉપયોગ કરી શકો છો. શું? સુપર કી કે વિન્ડોઝ કી નહીં હોય તેની જગ્યાએ તમે કયું, કંટ્રોલ પ્લસ અલ્ટ પ્લસ ડી શોર્ટકટ કી નો ઉપયોગ કરી શકો છો. લિનક્સ આ શોર્ટકટ કીને જોવા તથા બદલવાની અનુમતિ પણ આપે છે. પૂર્વ નિર્ધારિત રીતે ઉબુન્ટુ 10.10ની પહેલાની આવૃત્તિમાં જીનોમ 2 ડેસ્કટોપનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેની અનુગામી આવૃત્તિઓ ડેસ્કટોપ તરીકે પૂર્વ નિર્ધારિત રીતે યુનિટીનો ઉપયોગ કરે છે. તમારે એક વિન્ડોમાંથી બીજા વિન્ડોમાં જવું હોય તેના માટે તમે અલ્ટ પ્લસ ટેબ કીનો ઉપયોગ કરી શકો છો, જેના દ્વારા તમે ખુલેલી તમામ વિન્ડોને નાની નાની આવૃત્તિમાં દર્શાવે છે. અલ્ટર કી દબાવી રાખીને ટેબ કી દબાવી આ કરવાથી એક પછી એક પ્રોગ્રામ હાઇલાઇટ કરવામાં આવશે. તમે જોયું ને એક બે ત્રણ વિન્ડો ઓપન હોય તમે એકબીજામાંથી ડાયરેક્ટ કીબોર્ડ પરથી જવો શોર્ટકટ કી પછી અલ્ટર પ્લસ ડી સોરી અલ્ટર પ્લસ ટેબ કી દબાવશો તો તમે એક વિન્ડોમાંથી બીજા વિન્ડોમાં મિનિમાઇઝ તમને વિન્ડો દેખાઈ જાય ત્યાં હાઇલાઇટ થશે. જે વિન્ડોમાં જવું હોય ત્યાં તમારે અલ્ટર કી છોડી દેવાની આવે, તમે એ વિન્ડોમાં ડાયરેક્ટ જઈ શકશો. જો આપણી પાસે વધુ સારા હાર્ડવેર અને ગ્રાફિક ક્ષમતા ધરાવતું મશીન હોય તો કમ્પાઇઝ વિન્ડોઝ મેનેજરનો ઉપયોગ કરી તથા વધારાની અસરોને કાર્યાન્વિત કરી
વિન્ડો પરના આ તમામ કાર્યોમાં ઘણી આકર્ષક દ્વિ પરિમાણ અને ત્રિ પરિમાણ અસરો મેળવી શકાય છે. તો 2D અને 3D અસરો તમે જોઈ શકો છો. એના માટે તમારી પાસે સારા પ્રમાણમાં હાર્ડવેર અને ગ્રાફિક ક્ષમતા ધરાવતું કોમ્પ્યુટર એટલે કે મશીન હોવું જોઈએ. હવે આપણે જોઈશું લિનક્સ ટર્મિનલ. શું છે લિનક્સ ટર્મિનલ? તો જીયુઆઈ સાથે કાર્ય કરતી વખતે ઘણીવાર આદેશો ટાઈપ કરવા માટે અથવા કોઈ સ્ક્રિપ્ટ ચલાવવા માટે CLI નો ઉપયોગ થાય છે, એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ નો ઉપયોગ થાય છે. અહીં આપણે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ના કેટલા ટેક્સ્ટ મોડ સ્ક્રીન છે તો 6, એમાં એક્સટર્મ નામના પ્રોગ્રામનો ઉપયોગ કરીને આપણે ગ્રાફિક મોડમાં પણ CLI ની સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. શાનો ઉપયોગ કરવાથી? તો એક્સટર્મ નામના પ્રોગ્રામનો ઉપયોગ કરવાથી આપણે ગ્રાફિક્સ મોડમાં CLI નો ઉપયોગ કરી શકાય છે. તો જે સામાન્ય રીતે ટર્મિનલ તરીકે ઓળખાય છે. તો આપણે જે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ જો જોઈશું તો તે વિન્ડો શું કહેવાય એ પ્રોગ્રામને ટર્મિનલ કહેવાય. શું કહેવાય? ટર્મિનલ. ટર્મિનલ એ ટેક્સ્ટ મોડ ટર્મિનલ માટેનું ગ્રાફિક એમ્યુલેટર છે. શું છે? ટર્મિનલ એ ટેક્સ્ટ મોડ ટર્મિનલ માટેનું ગ્રાફિકલ એમ્યુલેટર છે. સામાન્ય ટેક્સ્ટ મોડ સ્ક્રીન કરતા તે ઘણી વધારે સુવિધા પૂરી પાડે છે, જેમ કે એકથી વધુ રંગો વાળું ડિસ્પ્લે. ટેક્સ્ટ મોડ ટર્મિનલમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે. લખાણ અને સ્ક્રીન બેકગ્રાઉન્ડના રંગ પસંદ કરવાની ક્ષમતા, અક્ષરોનો આકાર, કળ વગેરે તમે એમાં બદલી શકો છો. તે લખાણને પસંદ કરી અન્ય પ્રોગ્રામમાં નકલ થતા ટર્મિનલમાં પેસ્ટ કરવાની પણ અનુમતિ આપે છે. તમે અહીંયાથી કોપી પેસ્ટ કરવું હોય તો એ પણ કરી શકો છો. ત્યાં કારણે આવી જે સ્ક્રીન હોય એને ટર્મિનલ કહેવાય. ઓકે, જે કમાન્ડ પ્રોમ્પ્ટ કહેવાય વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કહેવાય. શું કહેવાય એને? કમાન્ડ પ્રોમ્પ્ટ, જ્યાંથી તમે કમાન્ડ ટાઈપ કરી શકો છો. આ તમે ટર્મિનલનો ઉપયોગ આપણે 11th 12th માં જાવાના પ્રોગ્રામમાં ઉપયોગ થાય છે, જ્યાં આપણે સોરી ત્યાં ઉબુન્ટુ લિનક્સનો એક ચેપ્ટર આવે છે, તેમાં તમે કમાન્ડ ટાઈપ કરીને એનું પ્રેક્ટિકલ કરવાના આવશે. અત્યારે ફક્ત આપણે એની માહિતી મેળવવાની છે ટર્મિનલ વિન્ડોથી. વચ્ચે હોમ ડિરેક્ટરી. આપણે ફાઇલ સિસ્ટમમાં હોમ ડિરેક્ટરી શું છે? ઉબુન્ટુમાં દરેક ઉપયોગકર્તા પાસે એક હોમ ડિરેક્ટરી હોય છે. ખાસ કરીને આ ડિરેક્ટરીનું નામ યુઝરનેમ પરથી રાખવામાં આવે, એટલે આપણે જે યુઝરનેમ આપીએ કોમ્પ્યુટર નામ હોય ને એને હોમ ડિરેક્ટરી કહેવાય છે, મેઇન ડિરેક્ટરી હોય છે. અને તે સ્લેશ હોમ ડિરેક્ટરીમાં આવેલી હોય. ક્યાં આવેલી હોય? તો સ્લેશ હોમ ડિરેક્ટરીમાં આવેલી હોય છે. ઉપયોગકર્તાને તેની હોમ ડિરેક્ટરીમાં આવેલી કોઈ પણ ફાઇલ કે ડિરેક્ટરીનો ઉપયોગ કરવાનો સંપૂર્ણ હક હોય છે. સામાન્ય રીતે ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીને અન્ય ઉપયોગકર્તા દ્વારા ઉપયોગમાં લઈ શકાતી નથી. જે તે ઉપયોગકર્તા પોતાના તમામ કાર્યોનો સંગ્રહ તેની પોતાની હોમ ડિરેક્ટરીમાં કરે છે, તેનો સંગ્રહ અને એની સિસ્ટમ એ બધું જ પણ ઉપયોગકર્તાની પસંદગી તથા ગોઠવણી જે માત્ર ઉપયોગકર્તા માટે છે અને સમગ્ર સિસ્ટમ માટે નથી, એનો સંગ્રહ કરવા માટે પણ હોમ ડિરેક્ટરીનો ઉપયોગ થાય છે. હવે આપણે ઉબુન્ટુમાં ઉપયોગકર્તાના પ્રકારો, યુઝર ટાઈપ ઇન ઉબુન્ટુ. તમે જોયું હશે કે કોમ્પ્યુટરમાં યુઝર ટાઈપ આવે. યુઝર ટાઈપ એટલે કે અમુક પર્સન વ્યક્તિ હોય કે જેને અમુક હક આપેલા હોય, જેમ કે સ્કૂલમાં હોય ને કે પ્રિન્સિપલ છે, આચાર્ય ઇન્ચાર્જ છે, ટીચર્સ છે, તો બધાના હક અલગ અલગ હોય છે. એ રીતે કોમ્પ્યુટરમાં પણ જે યુઝર હોય છે તેના અલગ અલગ ઉપયોગકર્તાના પ્રકાર હોય છે. લિનક્સ એક સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ હોવાથી જુદી જુદી ક્રિયાઓ માટે જુદા જુદા ઉપયોગકર્તાઓને હકો આપવામાં આવેલા હોય છે. ઉપયોગકર્તા એ જ ક્રિયાઓ કરી શકે છે જેના માટે તેમને અધિકૃતતા આપવામાં આવેલી હોય છે. એટલે કે આપણે કેમ સ્કૂલમાં પ્રિન્સિપલ એટલે પ્રિન્સિપલના હક અલગ હોય, ટીચર્સ લોકોના અમુક જ હક મળેલા હોય. ઓકે, પછી સ્ટુડન્ટ હોય, સ્ટુડન્ટ માટેના હક અલગ હોય. એ રીતે અલગ અલગ ઉપયોગકર્તાને અલગ અલગ હક આપી શકાતા હોવાથી ઉપયોગકર્તાને ત્રણ વિસ્તૃત સ્વરૂપમાં વહેંચી શકાય છે. તો પહેલું છે સુપર યુઝર. ઉબુન્ટુ ઉપયોગકર્તાના કેટલા પ્રકાર છે? ત્રણ: સુપર યુઝર, નોર્મલ યુઝર અને એડમિનિસ્ટ્રેટર યુઝર. જેમ કે સુપર યુઝર છે, દરેક લિનક્સ સિસ્ટમને એક સુપર યુઝર હોય છે જેને પરંપરાગત રીતે રૂટ કહેવામાં આવે. તો અહીંયા પૂછાઈ શકે સુપર યુઝરને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો રૂટ એટલે મેઇન. તેની પાસે તમામ હકો હોય છે તથા તે સિસ્ટમમાં તમામ પ્રકારના કાર્યો કરી શકાય છે. સુપર યુઝર એટલે કે બધા જ પ્રકારના કાર્યો કરી શકાય.
જો કે સુપર યુઝર તરીકે લોગિન કરવું તથા કાર્ય કરવું અત્યંત જોખમી છે, કારણ કે આવા સમયે સિસ્ટમને અજાણતા ભારે નુકસાન પહોંચવાની સંભાવના રહેલી છે. એટલે કે જે કોમ્પ્યુટરનો ઉપયોગ ને આ સિસ્ટમને સારી રીતે સમજી શકે એ જ વ્યક્તિને સુપર યુઝર તરીકે એને લોગિન કરી શકાય. જો એ કોમ્પ્યુટર વિશે કોઈ માહિતી નહીં ધરાવતા હોય અથવા એને કઈ ખ્યાલ નહીં આવતા હોય વધારે, અને એને જો સુપર યુઝર બનાવી દે તો અજાણતા જ ભારે નુકસાન પહોંચી શકે છે. જેમ કે ભૂલમાં કોઈ તમે મહત્વની ફાઇલ કે ડિરેક્ટરી પરમિનન્ટલી તમે એમાંથી ડિલીટ કરી નાખો તો એ મળતી નથી, પરિણામે આખી સિસ્ટમ અસ્થિર બની શકાય. એટલે કે મેઇન જે ફાઇલ સિસ્ટમ હોય એમાંથી તમે કોઈ મેઇન ઇન્સ્ટોલ કરેલી ફાઇલ જ કાઢી નાખો તેનાથી ઘણું નુકસાન થઈ શકે છે. સુપર યુઝરના લોગિન સાથે આ પ્રકારના કેટલાક જોખમો જોડાયેલા હોવાથી હાલની લિનક્સ સિસ્ટમમાં પૂર્વ નિર્ધારિત રીતે સુપર યુઝરનું ખાતું લોક કરેલું હોય છે અથવા સુપર યુઝર તરીકે લોગિન કરવાની પરવાનગી કોઈને મળતી નથી. કેમ કે જો કરે સુપર યુઝર તો એવું ઘણું બધું સિસ્ટમને નુકસાન થઈ શકે, એટલે એને લોક કરેલું હોય, એટલે પાસવર્ડ આપેલો હોય. તો આ થયું સુપર યુઝર. પછી છે નોર્મલ યુઝર. લિનક્સમાં બીજા પ્રકારના ઉપયોગકર્તા એ નોર્મલ યુઝર છે. આ પ્રકારના ઉપયોગકર્તાઓ સામાન્ય સોફ્ટવેર ચલાવી શકે છે તથા તેમની પોતાની હોમ ડિરેક્ટરીમાં ફેરફારો કરવાનો હક મળે છે. એટલે કે આપણે આપણે કોમ્પ્યુટરને નોર્મલ યુઝ કરતા આપણને આવડે છે, એટલે કે બધી એપ્લિકેશન યુઝ કરી શકાય છે, એમાં ફાઇલ સિસ્ટમને યુઝ સારી રીતે કરી શકાય છે, તે બધા નોર્મલ યુઝર માટે છે. જેમ કે આપણા કોમ્પ્યુટર લેબમાં કેવું હોય છે કે તમે વિદ્યાર્થીઓ છો તો તમે નોર્મલ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા આવડે છે, એટલે એ તમે બધું કરી શકો છો, પણ એમાં કઈ ઇન્સ્ટોલ કરવું હોય કે અનઇન્સ્ટોલ કરવું હોય તે તમે કરી શકતા નથી, એનો હક તમને નથી, તે તમે નોર્મલ યુઝરમાં ગણાવ. આ રીતે નોર્મલ યુઝર આ બધા કાર્યો કરી શકાય, જેમ કે ફાઇલ સિસ્ટમ ચેન્જ કરી શકાય, એના દેખાવ ચેન્જ કરી શકાય, અને બધા પ્રોગ્રામો ચલાવી શકાય, પણ સિસ્ટમમાં તમે ચેન્જ કરી શકતા નથી. એમાં બીજા કોઈ યુઝર હોય તો એનો તમે માહિતી જોઈ શકતા નથી કે કોઈ પણ સોફ્ટવેર સ્થાપિત કરી શકતા નથી, એટલે ઇન્સ્ટોલ કરી શકતા નથી. તે એટલે નોર્મલ યુઝર. હવે છે એડમિનિસ્ટ્રેટર યુઝર. ત્રીજા પ્રકારના ઉપયોગકર્તા એ એડમિનિસ્ટ્રેટર યુઝર તરીકે ઓળખાય છે. આ પ્રકારના ઉપયોગકર્તા માટે પણ અકસ્માતે સિસ્ટમને થતા નુકસાનને રોકવા માટે નોર્મલ યુઝર તરીકે જ સિસ્ટમ શરૂ કરી આપવામાં આવે છે. જો કે જ્યારે તેમને સીએલઆઈમાં કોઈ વહીવટી કાર્યો કરવાનો હોય તેના માટે તેઓ સુડો ટેક્સ મોડ માટે અથવા જીકે સુડો ગ્રાફિકલ મોડ માટે આદેશ સાથે પ્રોગ્રામનો અમલ કરે છે. સુડો અને જીકે સુડો શું છે? તો સુડો એ ટેક્સ મોડ છે અને જીકે સુડો એ ગ્રાફિકલ ટેક્સ મોડ છે, સોરી ગ્રાફિકલ મોડ છે. તો એમાં તમારે કોઈ સીએલઆઈમાં કાર્ય કરવા હોય કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં તો તમે આ બેનો ઉપયોગ કરી શકો છો. આ આદેશો જ્યારે પ્રથમ વખત ચલાવવામાં આવે ત્યારે ઉપયોગકર્તા પાસે વધારાની સુરક્ષા માટે તેમાં પાસવર્ડ માંગવામાં આવે. એટલે એડમિનિસ્ટ્રેટર કેવો યુઝર હોય કે સિસ્ટમમાં પાસવર્ડ આપી દીધેલો હોય, એટલે જેની પાસે પાસવર્ડ હોય એ જ એની અંદર એન્ટર કરી શકાય છે અને તેને 15 મિનિટ સુધી યાદ રાખવામાં આવે છે, પછી તેની પાસે ફરી પાસવર્ડની માંગણી કરવામાં આવે. ત્યારબાદ ઉપયોગકર્તા ખરેખર એડમિનિસ્ટ્રેટર ઉપયોગકર્તા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. જો ઉપયોગકર્તા એડમિનિસ્ટ્રેટર હોય તો તે પ્રોગ્રામને સુપર યુઝરના હકો સાથે ચલાવવામાં આવે છે, નહીં તો ભૂલનો સંદેશ દર્શાવવામાં આવે. એટલે એડમિનિસ્ટ્રેટરમાં શું કહેવામાં આવે છે કે તમને પાસવર્ડ આપવામાં આવે અને 15 મિનિટ ચાલે એવી રીતે તમને ચેક કરો કે તમે જ એ એડમિનિસ્ટ્રેટર યુઝર છો, અને પછી એને જે સુપર યુઝરના હકો હતો તે હકો આપીને એને ચલાવી શકાય છે, નહીં તો પછી એમાં એરર આવશે, તમે પાસવર્ડ નહીં આપો તો એરર આવે. વળી એડમિનિસ્ટ્રેટર પણ સામાન્ય ઉપયોગકર્તા જ બની રહે છે, સિવાય કે તે આદેશોને સુડો કે જીકે સુડો કમાન્ડ દ્વારા ચલાવતો હોય. એડમિનિસ્ટ્રેટર જાણી શકે છે કે કોઈ કઈ ક્રિયા કરવાનો પ્રયત્ન કરે છે. સીધા જીયુઆઈમાંથી શરૂ કરવામાં આવેલા ગ્રાફિક એડમિનિસ્ટ્રેટર પ્રોગ્રામ માટે પણ પાસવર્ડની માંગણી કરવામાં આવે છે અને આ રીતે ઉપયોગકર્તા અધિકૃતતા ચકાસવામાં આવે છે. સામાન્ય ઉપયોગકર્તાને સુડો કે જીકે સુડો કમાન્ડ ચલાવવાની અનુમતિ આપવામાં આવતી નથી. આ ઉપયોગકર્તાઓ માત્ર નિયમિત એપ્લિકેશન જ ચલાવી શકાય છે, તેઓ કોઈ પણ પ્રકારના સિસ્ટમને લગતા વહીવટી કાર્યો કરી શકાય છે. એટલે સુપર યુઝર એ બધા જ કાર્યો કરી શકાય, નોર્મલ યુઝર ફક્ત એની એપ્લિકેશન યુઝ કરી શકાય અને અમુક અંશે એમાં ફેરફાર કરી શકાય, જેમ કે ડિસ્પ્લે એવું ચેન્જ કરી શકાય, પણ એની અંદર જે સેટિંગ કરવાનું હોય, અંદર જે સિસ્ટમનું સેટિંગ કરવાનું હોય એનો ઉપયોગ એડમિનિસ્ટ્રેટર કરે છે, એ પણ પાસવર્ડ હોય ત્યારે જ એનો ઉપયોગ કરી શકાય છે. એટલે સિસ્ટમને લગતા વહીવટી કાર્યો
એડમિનિસ્ટ્રેટર કરી શકાય, નોર્મલ યુઝર કરી શકતા નથી. આ ત્રણ પ્રકારના યુઝર હતા. મદદ મેળવવી, ગેટિંગ હેલ્પ. નવું સોફ્ટવેર શીખવા હંમેશા કેટલીક મદદની જરૂર પડે છે. આપણે કોઈ પણ વસ્તુ હોય, આપણને નહીં આવડતું હોય કે નવો સબ્જેક્ટ કે કઈ પણ વસ્તુ હોય, એને આપણે શું કરવી પડે? મદદ મેળવી પડે. એ જ રીતે કોમ્પ્યુટરમાં કોઈ નવી વસ્તુ શીખતા હોય તો આપણને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, ઉબુન્ટુ લિનક્સ આપણા માટે નવું છે, તો એને નહીં આવડતું હોય એના માટે તમે હેલ્પ મેળવી શકો છો. અને મારે શું કરવાનું છે? તો જીયુઆઈ દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવા દસ્તાવેજીકરણ સાથે ઉબુન્ટુ ઉપલબ્ધ છે. મોટાભાગના સીએલઆઈ આદેશો માટે તે સીધું જ સીએલઆઈમાંથી ઉપયોગમાં લઈ શકાય તેવો પરિચય પુસ્તિકા પૂરી પાડે, એટલે મેન્યુઅલ હોય જેમાં એને કેવી રીતે ઉપયોગ કરવાનો છે બધી માહિતી આપવામાં હોય છે. અથવા તમે નેટ પર પણ સર્ચ કરીને એને શોધી શકો છો. કેનોનિકલ સંસ્થાના સહાયક જૂથ દ્વારા પૂરી પાડવામાં આવેલી સહાય વ્યવસાય છે અને તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે, છતાં તેમની પાસે ઓનલાઈન મદદ માટે ઘણા દસ્તાવેજો છે. તે તમે અહીંયા હેલ્પ માટે જોઈ શકો છો. http://help.ubuntu.com, ubuntu.com support community, ubuntu forums, ask ubuntu, આ બધી વેબસાઇટ છે જેની મદદથી તમે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ વિશે માહિતી મેળવી શકો છો અને કેવી રીતે યુઝ કરવાનું છે એ પણ એમાં બધી સૂચનાઓ આપેલી છે. આ ઉપરાંત ઉબુન્ટુ અંગે નોંધ, ચર્ચા, સૂચના, મુશ્કેલીનું નિવારણ, ટ્યુટોરિયલ, પરિચયાત્મક તેમજ સંદર્ભ નોંધ વગેરે નોંધ પૂરી પાડવા માટે વિપુલ પ્રમાણમાં ચર્ચાઓ કરવામાં તથા વેબસાઇટ અને બ્લોગ ઉપલબ્ધ છે. તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો કે ઉબુન્ટુનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, એની પરથી પણ તમે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમને કઈ રીતે યુઝ કરવાનું છે એ શીખી શકો છો. ઉબુન્ટુનો હાલમાં જ્યાં ઉપયોગ થઈ રહ્યો છે તે વિભાગમાં જ તેનો પ્રભાવ વધારી રહ્યો છે. ઉપરાંત નવા નવા વિસ્તારોના ખેડાણનું આયોજન પણ કરી રહ્યું છે. હાલમાં જ માર્ક સટલવર્થે જાહેરાત કરી છે કે ઉબુન્ટુ 14.04 ઇન્ટરનેટ, ટીવી, સ્માર્ટફોન અને ટેબ્લેટ પર પણ ચાલી શકશે. ઉબુન્ટુ ટીવી અને ઉબુન્ટુ એન્ડ્રોઇડ સ્માર્ટફોન એક ઓપરેટિંગ સિસ્ટમ હાલમાં અજમાયશી ધોરણે કાર્યરત છે. એટલે કે ઉબુન્ટુને તમે ટીવી, સ્માર્ટફોન, ટેબ્લેટ વગેરેમાં પણ હવે એને જોઈ શકાય. જેમ કે આપણે કેમ આપણા કોમ્પ્યુટરમાં, સોરી આપણા મોબાઈલમાં વર્ડ ફાઇલ ઓપન કરી શકાય છે, એ રીતે તમે ઉબુન્ટુની પણ ફાઇલ ઓપન કરી શકશો. અને સાથે સાથે તમે ટીવી અને એન્ડ્રોઇડ ફોન સાથે પણ ઉપયોગ કરી શકો છો. તો આ પાઠમાં આપણે નિઃશુલ્ક સોફ્ટવેરનો અર્થ, તેની કાર્યપદ્ધતિ, વ્યાપારી સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક સોફ્ટવેર લેવામાં લેવાતા રસના કારણો તથા માલિક હેત ધરાવતા સોફ્ટવેર સાથે નિઃશુલ્ક સોફ્ટવેરની સ્પર્ધા કેવો આકાર લઈ રહી છે તે વિશે આપણે આ પ્રકરણમાં જોયું. સાથે સાથે ઉબુન્ટુ લિનક્સ ચલાવવા માટેની પાયાની કાર્યપદ્ધતિ વિશે પણ આપણે ચર્ચા કરી. તો આ હતું ઉબુન્ટુ લિનક્સનો પરિચય. ઓકે, હવે ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત જે કમાન્ડો છે તમને 11th કે 12th માં, 11th માં આવશે. ઓકે, આપણે અહીંયા આ ચેપ્ટર 6 કમ્પ્લીટ થાય છે. તમારે એના સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 12 એમાં એમસીક્યુ જે આપ્યા છે, કેટલા એમસીક્યુ આપ્યા છે? એમાં 16 એમસીક્યુ આપ્યા છે. એ તમારે શું કરવાનું છે? લખવાના છે. શું કરવાના છે? શોધીને લખવાના છે. જેમ કે યુનિક સિસ્ટમનો વિકાસ કયા સ્થાને કરવામાં આવ્યો હતો? તો AT&T બેલ લેબોરેટરીમાં. મલ્ટિક્સનું પૂરું નામ શું હતું? તો મલ્ટીપલ યુઝર ઇન્ફોર્મેશન એન્ડ કોમ્પ્યુટિંગ સર્વિસ, બરાબર ને? કે પછી મલ્ટીપ્લેક્સ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્પ્યુટિંગ સિસ્ટમ. આ રીતે તમારે આ સવાલના જવાબ બુકમાંથી શોધીને લખવાના રહેશે. યુનિક્સના વિકાસ દરમિયાન કઈ કોમ્પ્યુટર રમત બનાવવામાં આવેલી હતી? તો સ્પેસ ટ્રાવેલ. યુનિક્સનું મૂળ નામ શું હતું? તો UNICS. ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશનની શરૂઆત કોણે કરી હતી? કોણે કરેલી? રિચાર્ડ સ્ટોલમેન. ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા દર્શાવવામાં આવેલ સ્વતંત્રતાઓમાં નીચેનામાંથી શેનો સમાવેશ ન કરી શકાય? તો આ બધા તમારે જાતે શોધીને લખવાના છે. નહીં ખ્યાલ આવે તો હું તમને આન્સર મોકલાવીશ. પહેલા તમારે જાતે જ સોલ્વ કરવાના છે. બરાબર. વિન્ડોનો લોગો ધરાવતી કીને લિનક્સમાં શું કહેવાય? તો સુપર કી. ઓકે, તાર રીતે તમે આ 16 MCQ છે એ તમારે શોધીને લખવાના રહેશે.
ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર 6 કમ્પ્લીટ થાય છે. નહીં ખ્યાલ આવે તો તમે એકવાર ટોપિક જોઈ શકો છો. આમાં ફક્ત ઉબુન્ટુ લિનક્સનો પરિચય છે કે આપણે એની સિસ્ટમમાં કઈ રીતે યુઝ કરવાનું છે, બરાબર. તમને જે મેં વચ્ચે વચ્ચે કીધા છે કે આવા એમસીક્યુ ટાઈપમાં પૂછાઈ શકે, એ રીતે તમારે એનું ધ્યાન રાખવાનું રહેશે. તો આજના લેક્ચર માટે આપણે અહીંયા આ ચેપ્ટર 6 કમ્પ્લીટ કરીએ છીએ. જય હિન્દ.